Good morning, friends. Today we are learning Unit 3. Ah, oh, ouch. In this lesson, as teaching point, Ramana Mukhopadhyay, we are taking some interjections and some expressions. Interjection एटले शुं? तो मित्रों, इंग्लिश में पार्ट्स ऑफ स्पीच अथवा ऑर्गन्स ऑफ स्पीच टोटल 8 अंग छे भाषा ना। एमा भी एक सौ की नानू है छेली अंग इंटरजेक्शन। इंटरजेक्शन इटले आ, ओ, आहा, आउच वगैरह जेवा जुदा जुदा भाव दर्शाता वाक्य की शुरुआत में बोलाता शब्दों पद जेने इंटरजेक्शन्स कहे छे। भाषा में आवा इंटरजेक्शन्स नो उपयोग थतो होय छे। इंग्लिश में पण आवा केटलाक इंटरजेक्शन्स नो आपणे अभ्यास करवानो छे। स्पोकन इंग्लिश में आ पाठ महत्वनो छे। आ पाठनी शुरुआतनी जे प्रवृत्तिओ आपेली छे एमां आवा इंटरजेक्शन्स एना पछी केटलाक एक्सप्रेशन्स केटलाक स्माइलीस डायलॉग वगैरहनुं खूब सरस सम्मिश्रण करेलुं छे अने ए आपणे जोईए छे। तो फर्स्ट ऑफ ऑल पहेलुं इंटरजेक्शन आ ओ बने छे आश्चर्य व्यक्त करवा माटे। एक उद्गार रिस्पोन्स आपवा माटेनो आ ओ गुजरातीमां अरे शुं वात छे सरस। आवा जे शब्दो बोलता होईए छीए एना बदलामां ओ ओहो आ आहा वगैरह जेवा इंटरजेक्शन्स नो यूज करीए छीए। એ સિવાય અચાનક જ આપણને કંઈ તકલીફ થાય, દર્દ થાય ત્યારે ઇંગ્લિશમાં ઉદ્ગાર કાઢીએ છીએ આઉચ। આપણને ચાલતા હોઈએ અને અચાનક કાંટો ભાગે ત્યારે દર્દનો ઉદ્ગાર કાઢવા માટે ઇંગ્લિશમાં આપણે આઉચ આઉચ એવું બોલીએ છીએ। કોઈક મિત્ર આપણને અચાનક એવી શારીરિક ચેષ્ટા કરે કે આપણને થોડી પીડા થાય ત્યારે આપણે આઉચ એવો ઉદ્ગાર કરતા હોઈએ છીએ। એ સિવાય ઓ ગોડ हे भगवान थोड़ा दुखद समाचार हो, थोड़ा ना गमे तेवा समाचार हो ए सांभळीने आपणे ओ ओह नो ओ गॉड अरे रे हे भगवान ना एवुं थयुं। आवा उद्गार माटे आपणे ओ गॉड નો ઉપયોગ કરીએ છીએ। ઉદ્ગાર વાક્યો કેવી રીતે બને આપણે નેક્સ્ટ લેસનમાં ભણવાના છીએ। હાઉ અને વોટ વડે આપણે ના કેટલા ટૂંકા ઇન્ટરજેક્શન્સ અહીં આપેલા છે। હાઉ બ્યુટીફુલ કેવું સરસ કેટલું સુંદર વોટ અ વન્ડરફુલ આઈડિયા
કેટલો અદ્ભુત વિચાર, કેટલો સરસ વિચાર. બ્રેવ અથવા બ્રાવ, ક્વિક માણસ, હિંમત ભર્યું કામ કરે, ક્વિક કામમાં હિંમત દેખાડે, શાબાશી આપવા માટે બહાદુરી ભર્યું કામ કર્યા પછી શાબાશી આપવા માટે શાબાશ, શાબાશ બહાદુર એમ કહેવા માટે બ્રેવ શબ્દ, વેલ ડન, વેલ ડન એટલે શાબાશ, વેલ ડન બ્રેવ, શાબાશ બહાદુર. કોઈ એકલો નાનું બાળક રાત્રે અંધારામાં પણ ગામમાં જઈ અને વસ્તુ લઈ આવે, એકલું બાળક જંગલમાં જાય, ખેતરમાં જાય, એને પ્રોત્સાહિત કરવા માટે વેલ ડન બ્રાવ. કોઈ બી વિપરીત સંજોગોમાં પણ અઘરું કામ કરી બતાવે ત્યારે વેલ ડન સપાસ, વેલ ડન બ્રેવ ઉદ્ગારમાં આપણે ઉપયોગ કરીએ છીએ. કોઈ વસ્તુ આપણી ધારણા કરતા નવાઈ લાગે એટલી હદે મોટી હોય ત્યારે આપણે કહીશું સો હ્યુઝ, કેટલું મોટું, કેટલું મોટું. ઓ નોની આપણે વાત થઈ ગઈ, અરે ના, અરે એવું થયું, અરે હે ભગવાન, અલ્લાસ, અફસોસ, દુઃખદ સમાચાર. કોઈકનું મૃત્યુ થાય છે, કોઈકને એક્સિડન્ટ થઈ જાય છે અને આપણે એમ કહેવું કે અરે રે, અરે રે, અફસોસની વાત છે, ખૂબ ખોટું થયું. ત્યારે ઇંગ્લિશમાં બોલીએ છીએ અલ્લાસ, અલ્લાસ. નવાઈ એટલે કે આશ્ચર્ય, આનંદ, એક્સાઇટમેન્ટ વગેરેનો ભાવ દર્શાવવા માટે વાવ, કોઈ વિશ્વાસ ન બેસે તેવું અઘરું કામ, અથવા આપણને આશા પણ ન હોય એવી સફળતા મળી જાય અચાનક આશ્ચર્ય વચ્ચે, ત્યારે આપણે ઉદ્ગાર બોલીએ છીએ વાવ, આઈ કાન્ટ બિલીવ ઇટ, વાવ, આઈ કાન્ટ બિલીવ ઇટ. કોઈ વ્યક્તિ સારા કામ માટે જાય છે, કોઈની પરીક્ષા છે, કોઈક સારા કામ માટે નીકળવાની તૈયારી કરે છે, ત્યારે આપણે કહીશું બેસ્ટ ઓફ લક, બેસ્ટ વિશીસ, ગુડ લક, ફોર્ચ્યુન ફેવર્સ યુ વગેરે જેવા ગર્વ બોલીએ છીએ. આપણાથી કંઈક ભૂલ થાય, ભૂલથી આપણો બૂટ પહેરેલો પગ કોઈના પગ ઉપર ઉકાઈ જાય, કોઈને ધક્કો વાગી જાય, આપણાથી કોઈની પેન નીચે પડી જાય, ડિસ્ટર્બ થઈ જાય, તો આમ સોરી. પણ મિત્રો, આમ સોરી, પાર્ડન, એટલું પાર્ડન, પાર્ડન અથવા પાર્ડન પ્લીઝ, પાર્ડન પ્લીઝ સર, પાર્ડન પ્લીઝ મેમ, એવું ક્યારે બોલીએ? કોઈક વ્યક્તિ બોલી રહી છે, એનો અવાજ તમને સંભળાતો નથી, યુ કાન્ટ હિયર સમબડીઝ ટોક, યુ કાન્ટ હિયર સમબડીઝ વોઇસ, એન્ડ યુ વોન્ટ હિમ ટુ રિપીટ ઇટ, ધેન વી યુઝ પાર્ડન પ્લીઝ ઓર પાર્ડન. કોઈક કંઈક બોલે છે, તમને સંભળાયું નથી અને તમે એ વ્યક્તિને એ વાત ફરી બોલો એવી વિનંતી કરવા માંગો છો, તો તમે પાર્ડન સર, પાર્ડન મે, પાર્ડન પ્લીઝ એવું કરીશું. કોઈ પણ ઉદ્ગાર સ્પોકનમાં હોય તેનો રિસ્પોન્સ અલગા આપણને આવવો જોઈએ. આપણે બોલતા હોઈએ ને કોઈ આપણે એમ કે પાર્ડન પ્લીઝ, તો આપણે એમ નહીં કહેવાનું કે હે,
સમજણ પડવી જોઈએ. પાર્ડન પ્લીઝ કહ્યું છે તો આપણે એ વસ્તુ રિપીટ કરવાની છે, ફરી બોલવાની છે. મેચમાં, ક્લાસ ક્લાસ વચ્ચેની કોમ્પિટિશનમાં કંઈક આપણે જીત થાય, આનંદનો ઉદ્ગાર છે. અમે જીતી ગયા, બી જીતી ગયા, અમારો ક્લાસ જીત્યો રે, જીત્યો, એવો ઇંગ્લિશમાં ઉદ્ગાર કાઢવો હોય તો હિપ હિપ હોરે, હિપ હિપ હોરે. ઘણી વાર તો એક સ્ટુડન્ટ તમારામાંથી હિપ હિપ બોલે અને આખો ક્લાસ એને ફોલો કરે, હોરે, હિપ હિપ હોરા, હિપ હિપ હોરા. આ ઉદ્ગાર અને આનંદ માટેનો ઉદ્ગાર છે, આનંદ માટેનો ઉદ્ગાર છે. જીત થયા પછી આનંદ કરવા માટેનો ઉદ્ગાર છે. આઈ નીડ વોટર બેડલી, એટલે ખરાબ રીતે મને પાણી જોઈએ છે નહીં, મને પાણીની તીવ્ર જરૂરિયાત છે, મને પાણીની ખૂબ જરૂરિયાત છે, એનો કેવો અર્થ થશે? Nice to meet you. Somebody introduces you to someone and you are meeting him first time. Then he or you will extend your hand towards him or your and then you will say, nice to meet you. તમારો કોઈ મિત્ર, તમારો કોઈ સંબંધી, એમના બીજા કોઈ સંબંધ કે મિત્રનો તમને પરિચય કરાવે ત્યારે આપણે શેક હેન્ડ કરીશું, હાથ મિલાવીશું અને એને નાઇસ ટુ મીટ યુ, તમને મળીને આનંદ થયો એવું કહીશું. અથવા ગ્લેડ ટુ મીટ યુ, અથવા બ્લેસ્ડ ટુ મીટ યુ, અથવા હેપી ટુ મીટ યુ વગેરે જેવા ઉદ્ગારો બોલીએ છીએ. પણ મિત્રો, આપણને કોઈ એમ કે નાઇસ ટુ મીટ યુ, પ્લીઝ ટુ મીટ યુ, ગ્લેડ ટુ મીટ યુ, હેપી ટુ મીટ યુ, તો આપણે રિસ્પોન્સમાં શું કહીશું? નાઇસ ટુ મીટ યુ ટુ, હેપી ટુ મીટ યુ ટુ. I too fine to meet you. Our response આપણે કોઈને આપીએ છીએ. સરસ મજાનું સ્પોકન માટેના કેટલાક ઇન્ટરજેક્શન્સ અને કેટલાક એક્સપ્રેશન્સની આપણે વાત કરી. હવે યુનિટની શરૂઆતમાં એક સરસ મજાની પોઈન્ટ આપેલી છે. એ પોઈન્ટ એક્ઝામમાં આપણે કમ્પ્લીટ ધ લાઈન માટે પણ પૂછાવાની છે અને આપણે મોડે તૈયાર કરવાની છે. હું તમને પોઈમ સમજાવું છું. પહેલા બુકમાં એક્ટિવિટી 1, લિસન, રિસાઇટ એન્ડ એન્જોય ધ પોઈમ, સાંભળો, ગાઓ અને પોઈમનો આનંદ માણો. વેન એવરીબડી હેઝ શોર્ટ હેર, The rebel lets his hair grow long. બડી શબ્દ અને વન શબ્દ વ્યક્તિ માટે આવે, જ્યારે થિંગ શબ્દ વસ્તુ અને ભાવ માટે આવે. એવરીબડી કે એવરી વન એટલે દરેક વ્યક્તિ, એવરીથિંગ એટલે દરેક વસ્તુ અથવા દરેક ભાવ. એનીબડી, એની વન એટલે કોઈક વ્યક્તિ, નકાર વાક્ય માટે અથવા પ્રશ્નાર્થ માટે. એનીથિંગ એટલે કોઈ વસ્તુ, સમથિંગ એટલે કંઈક વસ્તુ, સંબંધ કે સંબંધી એટલે કોઈક વ્યક્તિ માટે વપરાય. એવરીબડી કે એવરી વન એટલે દરેક જણ, એવરીથિંગ એટલે દરેક વસ્તુ. આ શબ્દો સમજવા જેવા છે. એની વાળા બધા જ શબ્દો નકાર અને પ્રશ્નાર્થનો વપરાય, સમ વાળા બધા શબ્દો હકારનો વપરાય. સમ થિંગ, સમવેર, ક્યાં,
somebody, someone, anybody, anyone, anything, anywhere, anywhere ले क्या है गम्मे क्या everything, everybody, everyone, direction, everything, everywhere. When everybody has short hair, જ્યારે દરેક વિદ્યાર્થીના વાળ નાના હોય છે ત્યારે ધ રિબેલ લેટ્સ હિઝ હેર ગ્રો લોંગ ગ્રો લોંગ લાંબા કરવા વધારવા રિબેલ અવડચંડો માણસ બળવાખોર માણસ બધા જેમ કરતા હોય એનાથી ઊંધું કરે એવો માણસ એને રિબેલ કહેવાય જ્યારે દરેક વર્ગની અંદર દરેક વિદ્યાર્થીના વાળ નાના હોય છે ત્યારે આવો અવડચંડો વિદ્યાર્થી એનો વાળ લાંબા કરે છે વેન એવરીબડી ટોક્સ ડ્યુરિંગ ધ લેસન જ્યારે પાઠ ચાલતો હોય ત્યારે દરેક જણ પાઠ ભણાવે છે ધ રિબે ક્રિએટ્સ ધ ડિસ્ટર્બન્સ જ્યારે When everybody talks during the lesson, જ્યારે પાઠ ચાલતો હોય અને દરેક જણ પાઠ વિશેની વાતચીત કરતા હોય છે ત્યારે the rebel doesn't say a word. બધા સરસ મજાની પાઠની ચર્ચા કરતા હોય વાતચીત કરતા હોય ત્યારે બળવાખોર એક શબ્દ પણ બોલતો નથી અવડચંડો એક શબ્દ પણ બોલતો નથી When nobody talks, ડ્યુરિંગ ધ લેસન અને જ્યારે પાઠ ચાલતો હોય અને કોઈ અવાજ ન કરતો હોય ત્યારે ધ રિબેલ ક્રિએટ્સ અ ડિસ્ટર્બન્સ અવડચંડો માણસ ખલેલ પહોંચાડે છે ત્રીજી લાઈનમાં વેન પછી કવિતાની ત્રીજી પંક્તિ થર્ડ સ્ટાંજામાં જે પહેલી લીટી છે એટલે કવિતાની પાંચમી લીટીમાં વેન પછી જે એવરીબડી છે ત્યાં એવરીબડીના બદલામાં નોબડી એવો સુધારો છે એ બુકમાં કરી લેવાનો છે ફરીથી હું વાંચું છું સુધારીને વાંચું છું વેન નોબડી ટોક્સ ડ્યુરિંગ ધ લેસન જ્યારે પાઠ દરમિયાન કોઈ બોલતો ન હોય ત્યારે ધ રિબેલ ક્રિએટ્સ અ ડિસ્ટર્બન્સ બળવાખોર ડિસ્ટર્બન્સ કરે છે When everybody wears a uniform, જ્યારે દરેક જણ ગણવેશમાં હોય છે ત્યારે the rebel dresses in fantastic clothes, ત્યારે બળવાખોર માણસ એ અવનવા કપડાઓમાં આવી જાય છે બધા યુનિફોર્મમાં હોય એટલે પેલો સરસ મજાના ફેશનેબલ કપડાં પહેરીને આવે બધા કરતા ઉલટું કરે When everybody is praising the sun, જ્યારે દરેક જણ સૂર્યની પ્રશંસા કરતા હોય મતલબ સૂર્યની વાત ચાલતી હોય ત્યારે સૂર્ય વિશેની ઉર્જાની વાત ચાલતી હોય સૂર્યનારાયણની વાત ચાલતી હોય ત્યારે ધ રિબેલ રિમાર્ક્સ ઓન ધ નીડ ફોર રેઇન જ્યારે અવડચંડો વરસાદની જરૂરિયાતની વાત ખોલે છે જે વાત ચાલતી હોય એમાં ધ્યાન નહીં આપવાનું એની ઊંધી ઊંધી વાત યાદ કરવાની When everybody goes to meeting, the rebel stays at home and reads a book. જ્યારે ચર્ચા સભા હોય જ્યારે મીટિંગ હોય જ્યારે સીએનો ક્લાસ હોય અને બધા મીટિંગમાં જાય ત્યારે આ ભાઈ ઘરે રહે છે અને પુસ્તક વાંચે વાંચવાનું હોય ત્યારે ના વાંચે જ્યારે ચર્ચામાં ભાગ લેવાનો હોય ત્યારે ઘરે રહે અને પુસ્તક વાંચે When everybody says yes please, જ્યારે દરેક જણ એમ કે હા હા કેમ નહીં the rebel says no thank you, ત્યારે rebel કે ના બહુ થયું આભાર આપનો મતલબ બધાની જ્યારે ઈચ્છા હોય ત્યારે એની ના હોય બધા જે કામ કરવા માંગતા હોય એનાથી ઉલટું કામ કરવા માંગતો હોય It is a very good that we have rebels.
કવિ એમ કે છે કે સારું છે કે આપણી પાસે આવા ઉલટા ચાલતા અવળચંડા માણસો છે. યુ મે નોટ ફાઇન્ડ ઇટ વેરી ગુડ ટુ બી અવર્સ. નહીતર આપણામાં સારા કોણ છે એની આપણે શોધ કરી શકત નહીં. અવળચંડા ના હોત તો બધા સારા થઈ જાય. એટલે કે સારું છે આવા ઉલટા ઉલટા માણસો પણ છે કે જેથી સારા માણસોને અલગ પાડી શકાય છે. ડીજે એન્ડાઇટ નામની પોએટેસ જે છે એને સરસ મજાની પોઈન્ટ લખી છે કે રિબેલ ના બનશો, આવા અવળચંડા ના બનશો. જે કામ ચાલતું હોય પ્રવાહમાં ચાલો, બધાની સાથે ચાલો, સરસ રીતે ચાલો અને આગળ વધો. હવે એક્ટિવિટી ટુ લઈએ છીએ આપણે. એક્ટિવિટી ટુની અંદર ડાયલોગ છે, વાંચું છું. મેં કહ્યું તેમ યુનિટમાં સ્પોકનની પ્રેક્ટિસ છે. રીડ એન્ડ અન્ડરસ્ટેન્ડ ધી ડાયલોગ. મધર સે, રમેશ હિયર ઇઝ યોર ન્યુ શર્ટ. રમેશ હિયર ઇઝ યોર ન્યુ ટી શર્ટ. રમેશ બેટા અહીંયા તારો નવો ટી શર્ટ છે. રમેશ સેઝ ધેટ્સ નાઇસ, થેન્ક યુ, બહુ સરસ, મમ્મી આભાર તારો. મધર આર યુ હેપી, હવે તું ખુશ છે ને બેટા. રમેશ સે યસ આર, હા મમ્મી હવે હું ખુશ, તે નવો ટી શર્ટ લઈ આપ્યો એટલે હું ખુશ થઈ ગયો છું. અજય સે કેન યુ ક્લાઇમ ગિરનાર, શું તું ગિરનાર ઉપર ચડી શકે. વિજય છે યસ આઈ કેન, હા હું ચડી શકું ને. અજય છે આર યુ કોન્ફિડન્ટ, કોન્ફિડન્ટ પૂરતો વિશ્વાસ, તને વિશ્વાસ છે. યસ આઈ એમ, હા ચડી જાઉં કેમ, પૂરતો વિશ્વાસ છે. ફાધર સે નેહા વેર આર યુ. નેહા બેટા ક્યાં છે. આહ્યા પાપા, પપ્પા એ છું. ધીસ ઇઝ યોર રિઝલ્ટ બેટા, તારું પરિણામ છે ને. ન્યા છે આઈ કાન્ટ બિલીવ, પપ્પા મારું રિઝલ્ટ, હું તો માનતી નથી કઈ, મારું રિઝલ્ટ કેવી રીતે હોઈ શકે. ફાધર સે વાય, કેમ બેટા તારું રિઝલ્ટ ના હોય. ન્યા છે આઈ ગેસ ધ લેસ માર્ક્સ, પપ્પા મેં તો ઓછા માર્ક્સ તારે હતા, તમે તો ખુશીપૂર્વક તારું રિઝલ્ટ છે કહો છો, પાસ થઈ ગયો છું. સલીમ સે જોસેફ હેવ યુ સીન ધેટ ફિલ્મ. જોસેફ તે ફિલ્મ જોઈ. યસ આઈ હેવ જોસેફ, હા. સલીમ સે વોટ્સ યોર ઓપિનિયન, ઓપિનિયન વ્યૂ, તારો શું અભિપ્રાય છે, તારો શું વ્યૂ છે, કેવી ફિલ્મ છે, શું કેવું છે તારું. આઈ વોઝ બોર્ડ યાર, બોર્ડ કંટાળ, હું તો કંટાળી ગયો યાર. વાય કેમ. ધેર વેર મેની સીન્સ ઓફ ફાઇટિંગ, ફાઇટિંગ ના કેટલા બધા સીન છે કે છે એવી ખોટી ખોટી. આપણ બધાને ખબર હોય કે ફિલ્મમાં ફાઇટિંગ કેવી હોય, ખોટી ખોટી હોય. એ હીરો હોય ને તો 20 ગુણ પાડી દે આગળ પાછળ બધા, હીરો પાસે કશું જ ના હોય પાછું. અને પેલા પાસે છે ને ધારદાર અણીદાર મોટા મોટી હથિયાર હોય ને તો એ પાડી દે. કે આવી ફાઇટિંગ જોવાની થોડી મજા આવી યાર, આ તો મોક ફાઇટિંગ હોય ગઈ, કંટાળા મતલબ. સલીમ સી ઇટ્સ યોર વ્યૂ, હા ભાઈ તારું માનવું એમ છે. મને તો કે ફાઇટિંગ ની મજા આવે, હું તો કે પથારે બેઠો બેઠો ડિસુમ ડિસુમ કરતો હોઉં છું, ફિલ્મ ચાલતી નથી. એક્ટિવિટી થ્રી એમાં કેટલાક સ્માઇલીસ આપ્યા છે. સ્માઇલીસ એટલે ફેશિયલ એક્સપ્રેશન્સ,
चेहराना भाव माटे बुक में पेज नंबर बुकनी पेज नंबर 27 ऊपर स्माइलीस आपेला छे। सेटिस्फाइड एटले शुं? कोई काम थी अपना पोताना काम थी कि बीजाना काम थी अपने संतुष्ट थाय त्यारे अपना चेहरा ऊपर संतुष्ट नो भाव है, जेने इंग्लिश में सेटिस्फाइड कहेवाय। दुख थयु होय तो सेड, આપણે એકલા પડી ગયા હોઈએ અને એકલતા અનુભવાતી હોય તો લોનલી, કોઈ વાતથી નવાઈ લાગી હોય તો આપણે કહીશું સરપ્રાઈઝડ। આપણાથી કોઈ ભૂલ થઈ હોય, આપણાથી કોઈ બોલાઈ ગયું હોય, લિસન ના લાયા હોઈએ, જૂઠું બોલાઈ ગયું હોય, રહી ગયું હોય, જે શરમ આવે આપણા ચહેરા ઉપર એક ભાવ આવે એને ગિલ્ટી, ગુનાનો ભાવ, કે ગુનો થયો હોય એવો ભાવ આવે છે। કોન્ફિડેન્ટ મને ડાયલોગમાં આવી ગયું, કોન્ફિડેન્ટ એટલે આત્મવિશ્વાસ અથવા વિશ્વાસ। કોલ્ડ ઠંડુ, શુષ્ક, નિરસ, કોઈ વસ્તુ ઠંડી હોય તો કોલ્ડ કહેવાય। હેપી ખુશ, અને બોર્ડ એ પણ હમણાં જ આવી ગયો કંટાળે, બોર્ડ એટલે કંટાળે। એક્ટિવિટી 4 વર્કિંગ પેર્સ, જોડીમાં કામ કરો। રીડ એન્ડ અન્ડરસ્ટેન્ડ ધ ડાયલોગ, enact the dialogue in the class, form another dialogue with the help of the words given in the bracket। એક નમૂનાનો ડાયલોગ આપેલો છે અને એની નીચે વર્ડ્સ આપેલા છે, વર્ડ્સનો ઉપયોગ કરીને જેવો નમૂનાનો ડાયલોગ છે તેવો ડાયલોગ આપણે ઘરે જાતે બનાવવાનો છે, મિત્ર જોડે બેસીને। enact કરવું એટલે ભજવવું, એક માણસે એકનો રોલ લેવાનો, બીજા વિદ્યાર્થી બીજાનો લેવાનો, વિદ્યાર્થી ઘરમાં ના હોય તો મમ્મી પપ્પાને, ભાઈ બહેનને બીજાનો રોલ આપવાનો। રશ્મિસિંહ ગુડ આફ્ટરનૂન આંટી, આંટી નમસ્તે। રાધાબેનસિંહ ગુડ આફ્ટરનૂન, વેર આર યુ ગોઈંગ, ક્યાં જાય છે બેટા? આઈ એમ ગોઈંગ ટુ ધ માર્કેટ, માર્કેટમાં જઈ રહી છું। Will you bring some sugar for me? તું મારા માટે થોડી ખાંડ લઈ આવીશ? રશ્મિ સે વાય નોટ, કેમ નહીં? હાઉ મચ આંટી, કાકી હું કેટલી લઈ આવું? રાધાબેન સે 2 કિલોગ્રામ્સ પ્લીઝ, કૃપા કરીને 2 કિલોગ્રામ લઈ આવજે। રશ્મિ સે શ્યોર, સી યુ, ચોક્કસ ફરીથી મળીશું। અજય સે હાય વિજય, રેડી ફોર ધ એક્ટિંગ કોમ્પિટિશન, કોમ્પિટિશન કોન્ટેસ્ટ, હરીફાઈ, ખાવાની સ્પર્ધા માટે તૈયાર? વિજય સે યસ રેડી, હા તૈયાર। અજય સિંહ વોટ વિલ યુ ઈટ, તું શું ખાઈશ? વિજય સિંહ આઈ વિલ ઈટ લડ્ડુસ, હું લાડવા ખાઈશ, લડ્ડુ ખાઈશ। હાઉ મેની લડ્ડુસ કેન યુ ઈટ, તું કેટલા લાડવા ખાઈ શકે? 5 અજય સિંહ આઈ કાન્ટ બિલીવ, આર યુ શ્યોર? મારા મરવામાં નથી આવતું, તને ખાતરી છે તું 5 લાડવા ખાઈ શકે? યસ આઈ એમ કોન્ફિડેન્ટ, હા મને વિશ્વાસ છે કે હું 5 લાડવા તો ખાઈ જ જઉં, ચાપી જાઉં કે છે। એના પછીનો ડાયલોગ, ઇન અ ગાર્મેન્ટ શોપ,
रुचिर से मम्मी लुक व्हाट एन अरेंजमेंट मम्मी जो तो खरा कितनी सरस मजानी गोठवान छे मलाबेन से यस डियर हा बक्का व्हिच टी-शर्ट डू यू लाइक तने कयो टी-शर्ट गमे छे रुचिर से द ब्लैक वन मने तो काळो गमे छे व्हाई कैन इट्स अ परफेक्ट मैच फॉर माय जींस मारा जींस माटे तेना ऊपर मस्त मजानो मैचिंग आवे छे एटला माटे मारा बेल्सी नाइस चॉइस तारी पसंदगी एकदम सरस छे बेटा रुचि से थैंक यू आभार इने पछीनो डायलॉग छे इन अ प्रोविजन शॉप आशा से एक्सक्यूज मी मने माफ करो शॉपकीपर से यस लिटिल पेटी डॉल कैन आई डू फॉर यू व्हाट कैन आई डू फॉर यू हूँ तारा माटे शू सेवा करी शकू एक्सक्यूज मी बात थाय छे आपणे तो कोई ने अपनी तरफ जोड़ा माटे एक्सक्यूज मी नो उपयोग थाय अने कोई अपने एक्सक्यूज मी के तो अपने मे आई हेल्प यू व्हाट कैन आई डू फॉर यू एम के रिस्पोन्स आप सकिए छे आशा दुकान में जाइने काका नु ध्यान दौरे छे आशा से माय मदर वांट्स रेड बटन फॉर माय ड्रेस મારા મમ્મી મારા ડ્રેસ માટે લાલ બટન જોઈએ છે મંગાવતી હતી હાઉ મેની બટન્સ ડઝ યોર મધર વોન્ટ મમ્મીને કેટલા બટન જોઈએ છે સી વોન્ટ્સ વન ડઝન એક ડઝન બટન જોઈએ છે શોપકીપર સે હિયર યુ આર એ રૂઢિ પ્રયોગ છે એનું ગુજરાતી તું અહીં છે એવું ના થાય આ લો આ રહ્યા લે એવું થાય થેન્ક યુ તમારો આભાર એના પછીની એક્ટિવિટી 5 લુક એટ ધ પિક્ચર્સ ચિત્ર તરફ જુઓ ધ પિક્ચર્સ ટેલ અસ અ સ્ટોરી पिक्चर अपनी वार्ता की छे मतलब ये पिक्चर स्टोरी आपेली छे पुट द करेक्ट नंबर अंडर द प्रॉपर पिक्चर एंड फिल इन द ब्लैंक्स योग्य चित्र नीचे संख्या लखवानी छे अने पछी खाली जगह भरवानी छे तो चित्र में सौथी पहला एक पंखी जमीन पर पड़ेलू एक छोकरी जुए छे એટલે ખૂણા ઉપર ચિત્રમાં ઉપર જે ચિત્ર છે પહેલો નંબર છે પછી એ દીકરી એ પંખીને લઈને મમ્મી જોડે જાય છે નીચેના ખૂણામાં છે એ બીજા નંબરનું ચિત્ર છે પછી ઉપરના ખૂણામાં ડાબી બાજુનું ચિત્ર મમ્મી અને દીકરી બંને ભેગા થઈ અને પંખીનું સારવાર કરે છે એના પછી નીચેના ભાગમાં ડાબી બાજુએ દીકરી પંખીને સરસ મજાના દાણા ખવડાવીની સેવા કરે છે અને છેલ્લું ચિત્ર સેન્ટરમાં પંખીને સરસ મજાનું તૈયાર કરી સારવાર કરી સેવા કરીને ઉડાવી દે છે નીચે બ્લેન્ક્સ એના આધારે છે અ ગર્લ સો અ વુન્ડેડ એટલે ઘાયલ થયેલું અ ગર્લ સો અ વુન્ડેડ બર્ડ છોકરી એ ઘાયલ થયેલું પંખી જોયું બ્લેન્ક ગેવ ટ્રીટમેન્ટ ટુ ધ બર્ડ સી ગેવ અથવા ધ ગર્લ ગેવ ટ્રીટમેન્ટ ટુ ધ બર્ડ સી ટુક કેર ઓફ ખાલી જગ્યા બર્ડ વુન્ડેડ બર્ડ વુન્ડેડ એટલે ઘાયલ થયેલું આફ્ટર સમ ડેઝ સી સેટ ધ બર્ડ ફ્રી તેણીએ પંખીને મુક્ત કરી દીધું
She went home and showed the bird to her mother. The bird fly away in the sky, flew away in the sky. Pankhi akashma udi gayo. Activity 6 ma main unit che. Pan ena pehla apne hamna che dialogue joyo. E dialogue ma revision che. એમાં એક ટીચિંગ પોઈન્ટ છે, તમને ખ્યાલ આવી ગયો હશે. ડાયલોગમાં હાઉ મેની અને હાઉ મચ વાળા પ્રશ્ન કેવી રીતે બને એનું રિવિઝન છે. મિત્રો, હાઉ મચ અને હાઉ મેની વાળા પ્રશ્નો આપણે ચોથા અને પાંચમા ધોરણથી ભણીએ છીએ, એટલે એનું મૌખિક પુનરાવર્તન હું તમને હાલ કરાવી લઉં છું. હાઉ મેની અને હાઉ મચ વાળા પ્રશ્નો અન્ય પ્રશ્નો કરતા કઈ રીતે જુદા પડે? હુ, વોટ, વેર, વેન, વિચ, હુમ, વાય વગેરે પ્રશ્નો જો બનાવીએ તો એના પછી તરત જ જે કાળનો પ્રશ્ન બનાવવો હોય એ કાળનું ક્રિયાપદ લખતા હોઈએ છીએ. એમ, ઇઝ, આર, વોઝ, વેર, હેવ, હેઝ, ડુ, ડઝ, ડીડ. પણ હાઉ મેની, હાઉ મચ, વિચ અને હુઝ આ ચાર પ્રશ્નો અલગ પડે છે. એમાં એના પછી તરત જ, એટલે કે હાઉ મેની, હાઉ મચ, હુઝ અને વિચ પછી તરત જ જે તે કાળ મુજબનું સહાયકારક ક્રિયાપદ મૂકવાને બદલે જે નામ હોય તે નામ મૂકીએ છીએ. હાઉ મેની પછી હંમેશા બહુવચન નામ જ મૂકાય, કારણ કે આપે વસ્તુ, વ્યક્તિ, પ્રાણી, પંખી વગેરેની સંખ્યા જાણવા માટે હાઉ મેની વડે આપણે પ્રશ્ન પૂછતા હોઈએ છીએ. હાઉ મેની પછી જેની સંખ્યા જાણવાની છે એ નામનું બહુવચનનું રૂપ મૂકાય અને પછી જ ક્રિયાપદ મૂકીને વાક્યને પૂરું કરવામાં આવે છે. જ્યારે હાઉ મચમાં હાઉ મચ પછી તરત જ જથ્થાવાચક કે ભાવવાચક નામ મૂકવામાં આવે છે અને એના પછી સહાયકારક ક્રિયાપદ મૂકવામાં આવે છે. થોડાક ઉદાહરણો આપણે જોઈએ. આજે વર્ગમાં કેટલા વિદ્યાર્થીઓ હાજર છે? હાઉ મેની પછી તરત સ્ટુડન્ટ્સ, કેટલા વિદ્યાર્થીઓ? હાઉ મેની સ્ટુડન્ટ્સ આર પ્રેઝન્ટ ઇન ધ ક્લાસ ટુડે? હાઉ મેની સ્ટુડન્ટ્સ આર એબસેન્ટ ઇન ધ ક્લાસ ટુડે? માળામાં કેટલા ઈંડા છે? હાઉ મેની એગ્સ આર ધેર ઇન ધ નેસ્ટ? સરોવરમાં કેટલી માછલીઓ હતી? હાઉ મેની ફિશિસ વેર ધેર ઇન ધ લેક? છોકરીઓ દરરોજ કેટલી રોટલીઓ ખાય છે? હાઉ મેની ચપાટીસ ડુ ગર્લ્સ ઇટ એવરી ડે? દાદા દરરોજ કેટલી ટીકડી લે છે દવાની? હાઉ મેની પિલ્સ ડઝ ગ્રેન્ડફાધર ટેક એવરી ડે? ઋષભે ગઈકાલે કેટલા ચિત્રો દોર્યા? હાઉ મેની પિક્ચર્સ ડીડ રિષભ ડ્રો યેસ્ટરડે? એવી રીતે જથ્થાવાચક ભાવવાચક નામ માટે હાઉ મચ પછી સીધું આપણે નામ આપીએ છીએ. હાઉ મચ સુગર વિલ યુ બાય? તમે કેટલી ખાંડ ખરીદશો? હાઉ મચ પેટ્રોલ ડીડ અર્જુન બર્ન લાસ્ટ સન્ડે? હાઉ મચ કેરોસીન ડીડ સી બાય લાસ્ટ વીક? હાઉ મચ મિલ્ક ડુ યુ ડ્રિંક એવરી ડે? હાઉ મચ વોટર ડઝ અ મેન ડ્રિંક એવરી ડે? હાઉ મચ મેડિસિન શુડ આઈ ટેક?
वगैरह हाउ मच वाला वाक्यों में जत्थवाचक के भाववाचक नाम है। कोई कवार मित्रों जत्थवाचक नाम आगर संख्यावाचक नाम मुकिए तो हाउ मच ने बदले हाउ मेनी वड़े प्रश्न मुकी शकाय छे बना भी शकाय छे। एवा एग्जांपल तमने बताओ आपने एम कहिए कि तमे कितलू दूध पीशो तो हाउ मच मिल्क विल यू ड्रिंक। પણ તમે કેટલા લિટર દૂધ ખરીદશો મિલ્ક જથ્થાવાચક નામ છે પણ એના અંદર જો લિટર શબ્દ મૂકી દો તો એ ગણી શકાય તેવું નામ બની જાય અને મારે આવું આવું પ્રશ્ન આ વાક્ય બનાવવું પડે હાઉ મેની લિટર્સ ઓફ મિલ્ક વિલ યુ બાય। આપણે એમ કહીએ કે ટી ચા જથ્થાવાચક નામ છે એના અંદર કપ ટી મૂકી દઈએ તો ગણી શકાય તેવું હાઉ મેની કપ્સ ઓફ ટી ડુ યુ હાઉ મેની કપ્સ ઓફ ટી ડુ યુ વોન્ટ પપ્પા પપ્પા કેટલા કપ ચા જોઈએ છે કેટલા મહેમાન છે કેટલા કપ ચા બનાવો આ રીતે જથ્થાવાચક નામ આગળ સંખ્યાવાચક નામ મૂકીએ તો જથ્થાવાચક નામ માટે પણ હાઉ મેની વડે પ્રશ્ન બનાવી શકાય છે। મિત્રો આના આધારે યુનિટ 3 ની એક્ટિવિટીઝ તમારે કરવાની છે। યુનિટ 3 માં વોટ અને હાઉ વડે બનતા ઉદ્ગાર વાક્ય સિવાયની જેટલી એક્ટિવિટી છે એટલી એક્ટિવિટી તમારે હોમવર્કમાં કરવાની રહેશે। વી સી ખત્રીની ગ્રામર બુકમાંથી એક્ટિવિટી 1, 2, 3, 7 અને 8 કરવાની છે। નેક્સ્ટ વિડીયોમાં આપણે સરસ મજાનો ઇન્ટરેસ્ટિંગ યુનિટ છે એ જોઈશું। ટિલ ધેન બાય ઓકે હાવ અ નાઇસ ડે।